આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર મહીસાગર જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ યોજનાર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી વિભાગની કામગીરી બની તેમજ ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમનું ઇજનેરો દ્વારા કરવામાં આવી રહ્યું છે ફર્સ્ટ લેવલ ચેકિંગ આગામી 28 ફેબ્રુઆરીમાં મહીસાગર જિલ્લા પંચાયતની 28 બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની 126 બેઠકો માટે 873 મતદાન મથકો પર ઈવીએમથી ચૂંટણી યોજાશે જે સારું ઈવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાલી રહી છે જેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સના 10 ઇજનેર દ્વારા સીયુમાં અગાઉ જો કોઈ મત નાખવામાં આવેલ હોય તો તે તમામ દૂર કરવા સીયુ બીયુમાં અન્ય કોઈ ટેકનિકલ એરર છે કે કેમ બીયુમાં અગાઉની ચૂંટણીમાં જે મતપત્રો વપરાયા છે તે દૂર કરવા તેના લેચ લિંક કનેક્ટ ગ્રીન લાઇટ મત નાખ્યા બાદ ગ્રીન લાઇટ થાય છે કે કેમ તેમજ બુલેટ યુનિટના તમામ બટન વર્ક કરે છે કે કેમ તમામ પ્રકારનું ચેકિંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરબી બારડ તેમજ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર આરઆર ઠક્કરની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું છે અને આ તમામ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે સ્પીડ ન્યૂઝ 17 મહીસાગર આપણે સૌ જાણીએ છીએ એમ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ મશીનની અત્યારે ફર્સ્ટ લેવલ ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે લગભગ 10 જેટલા બેલના એન્જિનિયરો પણ ઉપસ્થિત છે વિવિધ આઈટીઆઈ અને અમારા રેવન્યુ કર્મચારી અધિકારીશ્રીઓ પણ અહીં ઉપસ્થિત છે 50% જેટલું ઓલમોસ્ટ અમારું ચેકિંગ પૂરું થયું છે અને 2 દિવસમાં અમે આ ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂરી કરનાર છીએ અને સત્વરે આ સારી કામગીરી થાય એના માટે સતત અમારી વોચ ચાલુ છે આભાર